नमस्कार मित्रों, कौन बनेगा हजारपति शुरू थई गई छे। बधा तैयारी खूब सरस रीते करता हशो। साइंस ऑफ लर्निंग नी आपणी सीरीज चालती थी एनो आज अंतिम लेक्चर छे अने एमां लगभग आगळना बधा लेक्चरोना बधा पॉइंट नुं रिविजन छे। तमे तमारी पोतानी भणवानी पद्धति छे, आटला वर्षोथी भणता आवो छो, तो हवे आ साइंस जाण्या पछी एमां थोड़ो घणो फेरफार करीने तमारी पोतानी एक निजी लर्निंग टूल किट એટલે કે ભણવાની પદ્ધતિ, તમે કાઇનેસ્થેટિક લર્નર છો કે વિઝ્યુઅલ લર્નર છો કે ઓડિટરી, એ પ્રમાણે તમારી ટેકનિક નોટ્સ કઈ રીતે બનાવવાના, બ્રેઇન વેવ્સનો ઉપયોગ કઈ રીતે કરવાનો, તમારા રૂમની સજાવટ કેવી હોવી જોઈએ, આલ્ફા બ્રેઇન વેવ સ્ટેટમાં જવાનું ટેસ્ટ પહેલાં, રીડિંગ સેશન પહેલાં કે પછી લેક્ચર પહેલાં, આ બધી જે વાતો આપણે કરી છે એનો ચોક્કસપણે તમે અમલ કરશો એવી આશા હું રાખું છું। કારણ કે તમારી મહેનત સારી છે, મહેનત પ્રમાણેનું પરિણામ હજી બહુ ઓછાને મળે છે અને એ તમારી મહેનત ઉગી નીકળે એ જ ભાવ છે આની પાછળ। ઘણી વખત આપણી પદ્ધતિ ખોટી હોય, અનરિયાલિસ્ટિક કે અનસાયન્ટિફિક હોય તો પણ આપણને જોઈતું પરિણામ ના મળતું હોય, આપણી મેમરી છે એ સ્ટ્રોંગ ના બનતી હોય, અથવા તો મેમરી જોઈએ ત્યારે રિકોલ ન થતી હોય, એ બધી બાબતોની આપણે આની અંદર ડિટેલમાં ચર્ચા કરી છે આ બધા લેક્ચરોમાં। એટલે તમે તમારી હવે આ છેલ્લા લેક્ચર પછી ભણવાની પદ્ધતિમાં જેટલા 5, 10, 15, 20 જે કાંઈ પોઈન્ટ અમલમાં મૂકી શકો એટલો ટ્રાય કરજો। આમાં જે વિદ્યાર્થી ઓનેસ્ટલી ટ્રાય કરે છે, મહેનત કરે છે, એને પરિણામ લાવવાની ઈચ્છા છે જ તે। અને તમને બધાને ખબર છે કે પરિણામ લાવવા માટે થઈને એક સ્માર્ટ વર્ક પણ જોઈએ, પ્રોપર સાયન્ટિફિક ટેકનિક પણ જોઈએ, અને એ જ આપણે આની અંદર ડિસ્કસ કરી છે। તો એના વિશે વિશેષ હવે વાત નથી કરતો, હું થોડી બીજી જનરલ વાત કરીને પછી તમને એ સાયન્સ ઓફ લર્નિંગ સિરીઝનું અંતિમ લેક્ચર આની બતાવવામાં આવશે। કોરોના મહામારીમાં તમારે કેમ ભણવાનું છે એનાથી તમે ટેવાઈ ગયા છો। આપણને આશા છે કે ગમે ત્યારે સ્કૂલો શરૂ થશે તો બાકીનો પોર્શન આપણે સ્કૂલમાં હરૂભરૂ રૂબરૂમાં ભણીશું, અને આટલો બધો સિલેબસ છે એ ઓનલાઈન ચાલ્યો છે, એમાં શરૂઆતમાં કેટલાક પાસે સ્ટડી મટીરિયલ ન હતા, કેટલાક પાસે ઇન્ટરનેટની યોગ્ય વ્યવસ્થા નહોતી, તો કેટલાક પાસે યોગ્ય પ્રકારના એન્ડ્રોઈડ મોબાઈલ કે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ન હતા, કેટલાકને હજી મૂડ ના ચડ્યો હોય, કેટલાકને ઘેરે અલગ અલગ પ્રકારના ગેસ્ટ અગવડતા સગવડતા આવેલા હોય, કેટલાક બાળકો ગામડે જતા રહ્યા તો એમને ત્યાં શરૂઆતમાં વ્યવસ્થા ન હોય, પછી ધીમે ધીમે ખબર પડી કે આ તો લાંબુ ચાલશે એટલે પછી વ્યવસ્થા ગામડે કરી હોય, એને કે એને પ્રકારે સ્વભાવોથી ને કંઈક પોતાની રીતે ને પોતાની જાતને વાળીને પાછા આપણે બધા પાટા ઉપર આવી ગયા હોઈએ, તો એ ગાળામાં કંઈક ને કંઈક કચાશ રહી હોય તૈયારીમાં। આ કંઈ નોર્મલ સ્કૂલિંગમાં તમે ભણ્યા નથી કે તમે બધું સારી રીતે જ ભણ્યા હો, આ દાવડું થાય તરત આપણે સામસામાં હોય તો કરેક્શન થઈ ગયું, આ તમે દૂર છો ને અમે તમારાથી અહીંયા સ્કૂલમાં રહીને ભણાવીએ છીએ, એટલે કંઈક લૂપ હોલ્સ રહી ગયા હોય, ખાડા રહી ગયા હોય, ત્રુટીઓ રહી ગઈ હોય, એ સુધારવા માટે આપણે આ કોણ બનેગા હજારપતિ સ્કીમ દ્વારા એક જોરદાર રિવિઝનનું મિશન લોન્ચ કર્યું છે। અને ખાલી રિવિઝન નથી, આ ઇમ્પ્રુવમેન્ટનું મિશન પણ છે। તમારે પુનરાવર્તન તો કરવાનું જ છે, પરંતુ જે જે કચાશ રહી ગઈ છે બનતી વખતે એના માટે તમને સેપરેટ આખું બે પ્રકારે વિડીયો લેક્ચર મોકલવામાં આવે છે। એક ઝડપી રિવિઝન, ધારો કે ફિઝિક્સ હોય તો થિયરીનું હું રિવિઝન તમને ઝડપથી ચેપ્ટરનું કરાવી દઉં, પછી કેટલાક ન્યુમેરિકલ એવા ખાસ એક્સપ્લેન કરવા જેવા હોય જેના અંદર સોલ્યુશન ન હોય, પાછળ થોડી ઘણી હિન્ટ હોય, જેડબલ્યુમાં પૂછાયેલા હોય, નીટમાં પૂછાયેલા, એવા બધા સેપરેટ સેપરેટ ક્વેશ્ચનોના સોલ્યુશન પણ તમને અમે વિડીયોના માધ્યમથી આપીએ છીએ। એમ દરેક સબ્જેક્ટ પોતાના રિવિઝન લેક્ચર તમને આપે છે, એનાથી તો તમે રિપીટ કરો જ છો, પરંતુ નવી એપ દ્વારા તમારો જે કાંઈ સિલેબસ છે એના બધા લેક્ચરો અમે લોડ કરતા જઈએ છીએ એપમાં। એટલે કોઈને ઈચ્છા હોય કે મારે 5 લેક્ચર જોવા છે તો તમારી પાસે નેટ અને બેટરી બેની વ્યવસ્થા હોવી જોઈએ, પછી ઓલ ઓફ સડન તમને એમ થાય કે ટેસ્ટનો ટાઈમ થયો અને ઇન્ટરનેટ ખૂટી ગયું, એમ ના ચાલે। હવે એ અનલિમિટેડ નેટનો જમાનો આવ્યો છે અને તમને અમે અહીંથી કંઈ નેટનો ઓનલાઈન આપી શકીએ, અમે તમને વિડીયો કન્ટેન્ટ આપી શકીએ, નેટ તો તમારે તમારું જ વાપરવું પડે, અમે આપી શકીએ નેટ તમે અહીંયા આવો તો, તમારે કોઈને આવવું નથી, અમારે બોલાવવાય છે
આમ તો કહેવાય નહીં, પણ તમારે આવવું છે. પરંતુ આ કોરોનાને આપણે બધાને આમ એક પ્રકારે નજર કેદમાં નાખી દીધા છે. એટલે બધા પોતપોતાને ઘરે રહીને ભણે છે, અને એ સંજોગોમાં આનો અંત વહેલા આવે એવી આપણે આશા રાખીએ. પણ એને તમે એટલી બધી લઈ દઈને અપેક્ષામાં પરિવર્તિત ના કરો કે હવે અહીંયા ભણવાનો મૂડ નથી ચડતો, ઘરે સ્કૂલ શરૂ થાય તો સારું. તો કે 2-5 દિવસમાં શરૂ ન થઈ જાય. એટલે એવા જ્યારે પ્રશ્નો આવે કે તમારો મૂડ ન ચડતો હોય કે થોડુંક ગાડી પાટા પરથી ઉતરી ગયો હોય, તો અમારો સંપર્ક કરવાનો. આપણે કાઉન્સેલિંગ કરીને ગમે એ રીતે તમને લાવી દેશું લાઈન ઉપર. પણ લાઈન ઉપર આવવા માટે તમે ખોટી આવી આશા ન રાખતા કે હવે શરૂ થઈ જાય તો કંઈક હું લાઈન ઉપર આવી જાઉં. એ થશે, વહેલા મોડું થશે જ નહીં, તો સ્કૂલ છે શરૂ થવાનું જ છે. પરંતુ કોરોના કંઈક એની મંજૂરી તો કોરોનાની લેવાની છે, અને એવું કંઈ છે નહીં કે કોરોનાના કેસ એટલે આવવા મળ્યા એટલે હવે ધીમે ધીમે બધું બંધ થશે. થોડા ઘણા કેસ આવતા છે ત્યાં સુધી જે રિસ્ક છે એ તો ઊભું જ છે કોરોના સ્પ્રેડ થવાનું, અને ત્યાં સુધી સરકાર એની રીતે વિચાર કરીને આપણને કહેશે, ત્યારથી આપણે બધા અહીંયા આવીને ભણવાનું ચાલુ કરશું. અને જ્યારે એવું થશે ત્યારે તે એ લોકો કંઈ ફરજિયાત નહીં બોલાવે કે નહીં, સંસ્થા ફરજિયાત કોઈને બોલાવે. એટલે અમુક ઘરે રહેશે, અમુક અહીંયા રહેશે, એટલે અમે તે એવું જ રાખશું, અહીંયા આવે અને અહીંયા ભણાવીએ, અને એ જ લેક્ચર છે એ ઘરે હોય અને ઘરે મોકલીએ. સરકાર એ તે રિસ્ટ્રિક્શન સાથે શરૂ કરશે, ઓછા કલાક બોલાવશે, ઓછા સ્ટુડન્ટને બોલાવશે, 5-6 ફૂટનું ડિસ્ટન્સ હોય એમ જ ક્લાસમાં બેસવાનું આવશે. આ બધા એના નીતિ નિયમો આવશે, માસ્ક ને સેનિટાઈઝર ને ફેસ શિલ્ડ ને, સ્કૂલને સેનિટાઈઝ કરવાની 2 શિફ્ટની વચ્ચે, વાહનના અલગ નિયમો આવશે. આ બધું આવશે જ્યારે આવશે ત્યારે. આવું બધું આપણે અનુભવવાનું આવ્યું છે તો અનુભવી લઈએ, બાકી જે થવાનું છે એ થશે. મારે તમારે કોઈ ખોટી ચિંતા કરવાની જરૂરિયાત અત્યારે નથી. એક એક દિવસ કાપતો જવાનો, કાલ શું થશે એની ચિંતા નહીં કરવાની. કેબીએચના માધ્યમથી આપણે એટલા માટે રિવિઝન ગોઠવ્યું છે કે એક સ્પર્ધા આપણને એક ઉત્સાહ આપે. કોમ્પિટિશનમાં આપણી અંદર રહેલી તમામ તાકાત છે આપણે આપણી સિદ્ધિ હાંસલ કરવા તરફ વાળી શકીએ. એટલે બધા જ વિદ્યાર્થીને હું આહ્વાન કરું છું કે આ કોમ્પિટિશનમાં ઊભા રહેવા કોશિશ કરે. મેં તમને કદાચ એકાદી વખત એક જોક કીધેલો કે એક દોડની સ્પર્ધા ચાલતી હતી, બધા દોડતા હતા. એમાં વળી 2 સાઈડ રોડને કાંઠે લોકો છે એ બધા દોડવીરો છે, એને કોમ્પિટિશન જોતા હતા, એન્જોય કરતા હતા, એમને પુશઅપ કરતા હતા, પ્રોત્સાહિત કરતા હતા. એમાં મારી જેવો એક ભાઈ હશે, એને બાજુવાળાને પૂછ્યું, એ બધાને જોઈને એ ઊભો રહી ગયો, એને કાંઈ આવી ખબર પડે નહીં કે ભાઈ આ બધા શું કામ દોડે છે, ત્યારે કે કોમ્પિટિશન છે. એટલે ઓલો ભાઈ કે કોમ્પિટિશન એટલે? એટલે ઓલો જે માણસ જવાબ દેતો હતો એ સ્પોર્ટ્સનો શોખીન હતો, એને તો આ પૂછે એ ડિસ્ટર્બન્સ લાગતું હતું. તો એ દોડવા વાળા ઉપર ધ્યાન રાખીને આને જવાબ દે કે કોમ્પિટિશનમાં આ બધા દોડે એમાંથી પહેલો બીજો ત્રીજો એમ નંબર આવતા હોય, નંબર આવે એને શું થાય આ ભાઈ કે? ત્યારે કે જે પહેલો નંબર આવે એને ગોલ્ડ મેડલ મળે, બીજા નંબરે આવે એને સિલ્વર મેડલ મળે, ત્રીજા નંબરે આવે એને બ્રોન્ઝ મેડલ મળે. એટલે ઓલો તો ભાઈ રાજી થઈ ગયો કે હવે મેડલ મળે. એને આમ જોયું કેટલાય લોકો દોડતા હતા, થોડી વાર રહેવાયું નહીં એટલે ઓલા ભાઈને પાછો ઠોહો માર્યો અને કીધું કે હે ભાઈ, આ મેડલ 3ને જ મળે? પેલો કે હા 3ને જ મળે, તો બાકીના બધા શું કામ દોડે છે? આવી સમજદારી તમારે નથી રાખવાની. કોણ બનેગા 1000પતિનો વિનર તો એક જ થવાનો હોય. અને ઘણા વિદ્યાર્થીઓ છે અલગ અલગ પ્રાઇઝને પાત્ર બને. અહીંયા પ્રાઇઝ કેટલું મળ્યું કોને મળ્યું ઇમ્પોર્ટન્ટ નથી, આ એક માધ્યમ છે જેના દ્વારા તમારે તમારી શક્તિઓને એક દિશા આપવાની છે, એક થ્રસ્ટ આપવાનો છે તમારી એનર્જીને. થોડું ઢીલું પડ્યું છે, કંટાળો બધાને આવ્યો છે, તો એક નવી એનર્જી સાથે, નવા મિશન સાથે આપણે કોણ બનેગા 1000પતિની કોમ્પિટિશનમાં ઝંપલાવવાનું છે. હવે તમારી મોક ટેસ્ટ હોય શરૂ થઈ ગઈ,
સાથે WRT ચાલે છે. JW વાળાને અગાઉ મેં મેસેજ મોકલ્યો હતો કે વચ્ચેની જે PST હોય એ બધી આપણી રૂટીન જેવી રાખી છે, જેમાં બોર્ડની સ્ટાઇલ પ્રમાણે MCQ ડિસ્ક્રિપ્ટિવ બંને હશે અને મોક એમની JW હશે. હવે બોર્ડની સ્ટાઇલ પ્રમાણે જેવા મેં તો 12th જ હોય અને મોકની અંદર 11th 12th બંને હોય, એટલે એના સિલેબસ એ રીતે તમને મોકલતા રહેવામાં આવશે. પણ દરેક વિદ્યાર્થી એ બોર્ડ ગુજકેટની પ્રિપેરેશન કરે, બોર્ડ JEEની પ્રિપેરેશન કરે કે બોર્ડને નીટની પ્રિપેરેશન કરે, બધાએ આખી સ્કીમની અંદર પોતાનામાં રહેલી તમામ શક્તિઓ છે એ કામે લગાડી, નિયમિત જીવનશૈલી રાખી, રોજ 1 કલાક ફિઝિકલ મેન્ટલ એક્સરસાઇઝ માટે ફાળવી, ઘરમાં હળવું વાતાવરણ રાખી, હેલ્થ અને સોશિયલ ડિસ્ટન્સ વ્યક્તિગત જાળવી, અને આપણે બધા એક આ ભણવાનો જે એક નવો પ્રસંગ આવ્યો છે એને વધારવાનો છે અને ઉજવવાનો છે, અને એમાં ક્યાંય તકલીફ પડે તો મેન્ટર ટીચર તમારા સંપર્કમાં છે, કંઈ પણ તકલીફ હશે તમે અમારો સંપર્ક કરી શકશો. સમગ્ર જ્ઞાન મંજરી વિદ્યાપીઠ છે એ આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામના પાઠવે છે અને શુભેચ્છા વ્યક્ત કરે છે કે તમે તમારામાં રહેલી તમામ શક્તિઓથી તમારો જે કાંઈ વીક રહી ગયેલો પોર્શન છે એ સ્ટ્રોંગ કરશો, જૂનો થઈ ગયેલો છે એને યથાયોગ્ય રિપીટ કરશો અને KBH માં મહેનત કરી અને સારામાં સારા માર્ક્સ લાવશો. આવી એક શુભેચ્છા સમગ્ર વિદ્યાપીઠ આપને આપે છે અને ઈશ્વરને પ્રાર્થના કરે છે આપ સર્વેનું, આપના પરિવારજનોનું સ્વાસ્થ્ય પણ સારું જળવાઈ રહે અને આપનો મૂડ પણ જળવાઈ રહે. અમારા મેન્ટર ટીચર સતત તમને પૂછ્યા કરે છે તમારો મૂડ કેવો છે, ઘરનું એન્વાયરમેન્ટ કેવું છે, ને અમે પાછા દર વીકે મેન્ટરની બધાની ઝૂમ ઉપર મિટિંગ લઈએ, ભલે અહીંયા ને અહીંયા બેઠા હોય પણ ભેગા તો થવાતું નથી, એટલે સેફટી માટે બધા પોતપોતાના મોબાઈલમાં કે લેપટોપમાં હોય ને અમે ઝૂમ ઉપર બધા જ એક એક મેન્ટર ટીચર છે એ એમના એક એક સ્ટુડન્ટના એક એક પ્રોબ્લેમની ચર્ચા અમારી સાથે કરે, અમે બધા સાહેબો અવિનાશભાઈ બધા એમાં જોડાયેલા હોઈએ અને એમાં જે જે વસ્તુ આવે એ પ્રમાણે અમે આગળ ઉપર પાછા ફેરફાર કરીએ. કોઈ એવા વિદ્યાર્થીના પ્રશ્નો હોય તો એનો સંપર્ક કરીએ, ક્યારેક કોઈક વિદ્યાર્થી સહકાર ન આપતો આવું બને છે, એ મોબાઈલમાં અમારા નંબરો છે એ બ્લોક કરી દે, વાલી સાથે વાત ન કરાવે, વાલીનો બીજો કોઈ અમારી પાસે નંબર ન હોય, અમે ક્યાંક અહીં તહીંથી મેળવવા કોશિશ કરીએ, આવું 2-5% બાળકોનું હાલ્યા કરે છે. હવે એમને ભગવાન સદબુદ્ધિ આપે કે તેઓ ના ઉજ્જવળ ભવિષ્ય માટે સંસ્થા કોશિશ કરી રહી છે, મેન્ટર ટીચરને કેટલું અપમાનજનક લાગે, એમના 20-20 ફોન કરે છે તરત કાપી નાખવામાં આવે, પછી બ્લોક કરી નાખવામાં આવે. ક્યારેક એક વિદ્યાર્થી છે એ બીજા વિદ્યાર્થીનું પેપર સબમિટ કરી દે, અમે પકડીએ ને પછી એને ઠપકો દઈએ, ને આવું બધું શોભે નહીં આપણને. આમાં તમારા પરિવારની ને તમારી વિદ્યાપીઠની બેયની લાજ જાય છે. એટલે મારી એક ખાસ રિક્વેસ્ટ છે કે કોઈ વાલી તમને કંઈ કહેશે નહીં, અમે કાંઈ તમને કહેવાના નથી, પણ એટલીસ્ટ માણસ છો અને તમારી સ્કૂલ સાથે, તમારા ટીચર્સ સાથે, તમારા વિદ્યાપ્રાપ્તિના મિશન સાથે તમે જોડાયેલા છો, એવે વખતે એવા કાર્યમાં તો આપણે ઓનેસ્ટી રાખીએ. 1-8% આવું કરે છે એટલે કંઈ બીજા કોઈ એવું લગાડવાની જરૂરિયાત નથી, પણ જે કરે છે એને મારે મેસેજ દેવાનો આ જ રસ્તો છે. એમને વ્યક્તિગત તો કહેવામાં આવે છે, ખાસ કરીને જ્યાં માતા પિતા ધ્યાન નથી દેતા અથવા તો નથી દઈ શકતા અથવા તો બિચારા અભણ છે, છોકરાઓ ક્યાંક બારગામ છે, ગામડે છે, અને ત્યાં કોઈ માહોલ નથી, એ છટકી જાય છે ભણવામાંથી અને પછી પોતાના ગુનાઓ છુપાવવા માટે થઈને વાલી સુધી વાત ન પહોંચે, એટલે નત નવા બહાના બતાવે છે, ટેસ્ટ ન આપી હોય તો આપી એમ કહે, ગમે તેમ માર્ક લખાવી દેતા હોય, આવા અમુક કેસીસ બને છે, બન્યા કરે છોકરાઓ છે. પણ મને ઈચ્છા થઈ આજે, એટલે આજે કહું છું તમને જઈને, બાકી અત્યાર સુધી મેં વખાણ જ કર્યા કે જે લોકો આવું કરે છે એ મહેરબાની કરીને તમારી ખુદની ઇજ્જત, તમારી ખુદની ઇમેજ, તમારા પરિવારની સંસ્કારિતા અને આ વિદ્યાપીઠની સંસ્કારિતા જાળવી અને આપણે પ્રમાણિકતાથી બધી ટેસ્ટ એટેન્ડ કરશું. કહેવા વાળા તો એમ કરે કે KBH માં ઇનામ આવે એટલે હાલો જોઈને આપણે લખી નાખીએ. આવી રીતે ઇનામ લેવાથી તમે શું હાંસલ કરી શકશો? તમે કદાચ માતા પિતા પાસે 2 દિવસ સારા દેખાઈ શકશો, ટીચરને કદાચ સારું લાગશે કે આ છોકરો થોડોક હોશિયાર છે, પણ તમે જે તમારું સત્ય ઢાંક્યું છે એ ક્યાં સુધી ઢાંકી શકવાના? એ ગમે ત્યારે બહાર આવશે જ તે, અને ત્યારે તમારી પાસે સુધારાનો મોકો નહીં હોય, એ ફાઇનલ એક્ઝામ હશે. અત્યારે કંઈક ખોટું થશે, નબળા માર્ક હશે તો કોઈક તમને કહેશે, તે ટોકશે, તે તમને હેલ્પ કરશે, સામેથી ફોન કરીને અમે કહેશે કે તને મુશ્કેલી શું, તારા માર્ક કેમ ઓછા છે, અત્યારે બધું થઈ શકશે. એટલે અત્યારે આપણે કોઈ તમારા પરિણામને છુપાવશો નહીં અને સરસ સુંદર રીતે આનંદ ભર્યા હળવાશ ભર્યા વાતાવરણમાં બધા મહેનત કરો, ખોટા નેગેટિવ વિચારો ન કરો, અનિશ્ચિતતાનો વિચાર ન કરો,
ભયનો વિચાર ન કરો. બધાને કોરોના થાય છે અને સારું થઈ જ જાય છે અને બધાને એમ થતો નથી કોરોના. ડિપાર્ટમેન્ટમાં એક જણાને થયો પછી બાકીના 10 દિવસ રાહ જોવો, કોઈને થતો જ નથી. નકર તો જોતો છે ઘણાને તો થઈ જાય, એટલે મોઢે બાંધવું તો નહીં, કંઈ એ લોકોને થોડુંક એમ થઈ જાય કે આપણે પ્રૂફ થઈ ગયા. પરંતુ આ બધું જેમ હાલે છે એમ હાલશે ને, વહેલા મોઢો આનું નિરાકરણ આવશે. આપણે આપણું સૌ પોતપોતાનું કામ કરીએ અને તકલીફ પડે તો આપણે બધા સાથે છીએ અને અમારી જ્યાં જરૂર પડે ત્યાં હેલ્પ લેશો અને ખૂબ સારી રીતે ભણો એવી શુભેચ્છા. અને આ વાતને હું અહીંયા પૂરી કરી અને તમને સાયન્સ ઓફ લર્નિંગનું છેલ્લું લેક્ચર આની સાથે હું બતાવી રહ્યો છું. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, સાયન્સ ઓફ લર્નિંગની આ સિરીઝમાં આજે અંતિમ લેક્ચરની આપણે ચર્ચા કરીએ, જેમાં નવી કોઈ વાત કહેવા કરતાં અત્યાર સુધી તમે આ સિરીઝના આગળના 9 લેક્ચરની અંદર જે ડિસ્કશન સાંભળી સમજ્યા અને એમાંથી જે તારણ કાઢ્યું, એમાંથી મુખ્ય મુખ્ય મુદ્દાઓ એનું આજે પુનરાવર્તન ટાઈપનું કરાવવું છે. એટલે આ આપણું છેલ્લું લેસન થશે, જે 2 ભાગમાં મેં ચાહેલું છે. પહેલો ભાગ છે એ તમને કેટલીક ટિપ્સ હું આપું છું અને પછી બીજો ભાગ છે એમાં અત્યાર સુધી જેટલી જેટલી વસ્તુઓ આપણે જોઈ ગયા એનું એક ઝડપી પુનરાવર્તન કરીએ. અને મારા ખ્યાલથી આ લેક્ચર જે છે એની બધી બાબતોને ખાલી તમે આત્મસાત કરી લેશો. આ એક પ્રકારના બધા નીતિ નિયમો છે જેને આપણે વિસ્તૃત સ્વરૂપે આગળના બધા લેક્ચરોની અંદર જોઈ ગયા છીએ. તો 10મા લેક્ચરમાં આપણે પ્રવેશ કરીએ. 10મું અને છેલ્લું, Top 20 Tips ફોર સ્ટુડન્ટ સક્સેસ. 20 એવી ટિપ્સ સ્ટુડન્ટ સક્સેસ માટેની જે હું તમને આપી રહ્યો છું. પ્રિપેર એન ઓપ્ટિમલ લર્નિંગ સ્પેસ. તમારું ભણવાનું વાતાવરણ છે એ જે આપણે અગાઉ વાત થઈ હતી એ પ્રમાણેનું હોવું જોઈએ. ટેક એન ઓબ્જેક્ટિવ લુક એટ યોર વર્ક સ્પેસ એન્ડ આસ્ક યોર સેલ્ફ વોટ કાઇન્ડ ઓફ સ્ટુડન્ટ વુડ વર્ક ઇન ધીસ એન્વાયરમેન્ટ. તમારું જે રૂમનું વાતાવરણ છે એ જોઈને તમે જ તમારી જાતને પ્રશ્ન કરો કે કેવા પ્રકારનો વિદ્યાર્થી આની અંદર ભણતો હોવો જોઈએ. એટલે તમે તમારી જાતને જેવી ઈચ્છતા હો એવા પ્રકારનું તમારું આખું તે વાતાવરણ તમારા રૂમનું જ્યાં તમારે રીડિંગ કરવાનું છે એનું તમારે ક્રિએટ કરવું જોઈએ. સેકન્ડ, પ્લાન યોર ડે ઓન પેપર ડેઇલી. કાં સવારે જાગીને તરત 5 મિનિટમાં અથવા આગળની રાત્રે સૂતા પહેલાં તમારે જે નેક્સ્ટ ડે છે એનું આખું પ્લાનિંગ કરવું જોઈએ. એમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ ક્યારે કયું કામ કરવું, પછી પ્રાયોરિટી સેટ કરવાની. બધું ન પતે તો મારે આટલું તો પતાવવાનું છે. પછી ધ્યાન એ પણ રાખવાનું કે તમારા પાવર અવર્સ જે છે એમાં ખૂબ અગત્યનું કામ હોય એ તમારે સેટ કરવાનું. પાવર અવર એટલે તમે જાણો છો જ્યારે તમે ખૂબ વધારે કાર્યક્ષમ હો અને તમારી પોતાની એબિલિટી કામ કરવાની છે એ ચરમ સીમાએ હોય એવા કેટલાક કલાકો. અને જ્યાં તમારા લેસ ઇફેક્ટિવ લેસ પ્રોડક્ટિવ અવર્સ હોય, જ્યાં તમે બહુ ઢીલા પડી જતા હો બોડી લઈને માઇન્ડથી, ત્યાં તમારે લેસ ઇમ્પોર્ટન્ટ ઓછા કામના જે એક્ટિવિટી હોય એને પ્લાન આઉટ કરવી જોઈએ. થર્ડ, નો હાઉ યુ વિલ યુઝ યોર સ્પેર મિનિટ્સ. મેં અગાઉ વાત કરી હતી કે આપણને ઘણી જગ્યાએ સ્પેર મિનિટ મળતી હોય છે જે એક પ્રકારની ગિફ્ટ છે, ટાઈમ ગિફ્ટ, જેનો તમારે સારી રીતે ઉપયોગ કરવો જોઈએ. સાથે કંઈક ચબરખી નોટ, કોઈ વાંચવાનું નાનકડું લિટરેચર, તમારી પોતાની નિંજા નોટ્સ જે બનાવેલી હોય એ, ઇવન હથેળીમાં 5 ઇક્વેશન લખ્યા હોય તો ચાલે, તમે આવા સ્પેર ટાઈમ છે એનો ઉપયોગ કરી શકો. ઇવન પ્લાન કરતી વખતે પણ તમે એવું પ્લાનિંગ કરી શકો કે સ્પેર ટાઈમમાં હું આટલો પોર્શન રિપીટ કરીશ. ફોર્થ ઇઝ ગેટ ટુ નો યોર ટીચર્સ. તમે જે સ્કૂલમાં કે કોચિંગમાં ભણતા હો ત્યાં તમારા ટીચર્સ છે એ તમને ઓળખે એ જરૂરી છે. કાં તમારા કામથી તમે ઓળખાવ અથવા ક્યારેક હાલતા ચાલતા ગમે ત્યારે ટીચરને તમારી ઓળખાણ આપો, જેનાથી એક રેપો બંધાશે. અને ટીચર જો તમને આમ ખાસ ઓળખતા હશે તો તમને તે એક પ્રકારનો ભાવ રહેશે, એક બિલોંગિંગનેસ રહેશે અને એની અંદર તમને મોટિવેશન મળશે એ લેક્ચરની અંદર. ફિફ્થ, ઓલવેઝ નો યોર ગ્રેડ ઇન એવરી ક્લાસ. તમારા ક્લાસની અંદર તમે લગભગ કેટલામાં નંબરે રહો છો એ તમારે તમારું મૂલ્યાંકન કરવા માટે જાણવાનું છે, કોઈની સરખામણી માટે નહીં કે કોઈકથી આગળ નીકળવા માટે નહીં. પણ તમને એક મોટિવેશન મળતું હોય આવા કામથી કે ના ના મારા એટલામી રેન્ક રહે છે તો મારે હવે આગળ જવું છે, તો નહીતર કાંઈ એની જરૂરિયાત નથી. સિક્સ્થ, રીડ ધ ટેક્સ્ટ બુક બિફોર ધ ક્લાસ. ક્લાસ શરૂ થાય પહેલાં તમારું સ્ટડી મટીરિયલ કે ટેક્સ્ટ બુક જેમાંથી તમે વાંચતા હો એ
વ્યવસ્થિત વાંચી લ્યો. આપણે અગાઉ પણ વાત થઈ હતી એનાથી એક બિગ પિક્ચર તમારા માઇન્ડની અંદર ક્લિયર થશે અને તમારા માઇન્ડને ખબર હશે કે આમાંથી જે માહિતી આવે છે એનો મારે આખા ચેપ્ટરમાં કેવી રીતે ઉપયોગ કરવાનો છે. સેવન્થ, ગો ટુ એવરી ક્લાસ, ક્યારેય એબસેન્ટ નહીં રહેવું જોઈએ. ઘણી વખત તમે જ્યારે કન્સેપ્ચ્યુઅલ સબ્જેક્ટ ભણતા હો, મેથ સાયન્સ, એમાં એક લેક્ચર તમે એબસેન્ટ રહ્યા, બીજા દિવસે તમે આવ્યા ત્યારે આગળનો ટોપિક ચાલતો હોય અને તમે પાછલું જે છે એ ન ભણ્યા હોય, તમને એ ના આવડે, એ ના આવડે એટલે એની પછીનું ના આવડે, એમ કરતાં કરતાં તમારો આખું ચેપ્ટર ઘણી વખત વીક રહી જાય, તમે લો કોન્ફિડન્ટ રહી જાઓ. એક ચેપ્ટર પછી બીજા ચેપ્ટર પર ડિપેન્ડ હોય તો એ આખે આખા સબ્જેક્ટનો પોર્શન છે, ઘણી વખત એક આખો મોટો વિભાગ છે, એ વીક રહી જાય અને તમારે એ સબ્જેક્ટ ધ્યાન ધરવા પડે એવું બને. બહુ અનિવાર્ય સંજોગોમાં તમારે એબસેન્ટ રહેવાનું થતું હોય તો તમારે એડવાન્સમાં પ્લાનિંગ કરવું જોઈએ, કાં તો ટીચરને રિક્વેસ્ટ કરીને આગળના કોઈ લેક્ચરમાં તમે ફ્રી હોય ત્યારે તમારે લેક્ચર ભરી લેવો જોઈએ, કાં તો કોઈ તમારા મિત્ર છે એની પાસેથી નોટ્સ મંગાવી અને એમાંથી શું ભણ્યા છીએ એનું થોડું સ્ટડી કરી લેવો જોઈએ. પરંતુ સાવ બે જવાબદાર રીતે આપણે એબસન્ટ રહીએ, કોઈ પૂર્વ તૈયારી વગર નેક્સ્ટ લેક્ચરમાં ટાઈમ ટેબલના ભાગરૂપે આપણે આવી જઈએ, એ સાચા લર્નરની ખાસિયત નથી. એટલે તમે આવું ક્યારેય નહીં કરો. અમે એવા કેટલાય વિદ્યાર્થીઓને જોયા છે ઇલેવન્થ ટ્વેલ્થમાં કે જે બે બે વર્ષ સુધી એક પણ લેક્ચરમાં એબસન્ટ ના રહ્યા હોય, ચાહે ગમે એવા પ્રસંગ હોય, ગમે એવી મુશ્કેલી હોય, એમણે એમની આ ડ્યુટી જે છે એને પ્રાથમિકતા આપી હોય છે. આઠમી ટીપ, સીટ ફ્રન્ટ એન્ડ સેન્ટર ડ્યુરિંગ. હાથે કરીને તમે ક્લાસમાં ખૂણા ન ગોતો, ટીચરથી હાથે કરીને દૂર ન જાઓ, હાથે કરીને તમારા એવા ટીખળી મિત્રોની બાજુમાં ન બેસો ક્લાસમાં કે જેથી કરીને તમને ક્લાસમાં રમત કરવાનું મન થાય. હા, ક્લાસની સિટિંગ વ્યવસ્થા એ ટાઈપની હોય અને તમને ક્લાસ ટીચરે કે તમારા એસોસિએટ ટીચરે સોંપ્યું હોય કે તમારે આ જગ્યાએ બેસવાનું, તો વાત જુદી છે. નાઇન્થ, ટેક ગ્રેટ નોટ્સ. આપણે વાત થઈ કે નોટ્સ ટેકિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, અને મેં વાત કરી તેમ હું ખુદ પણ વચ્ચે નોટ લખાવવાના, મારે સિલેબસ બહુ ફાસ્ટ ચલાવવાનો હોય એટલે નહોતો કરાવતો, પણ હવે આમાંથી મને પણ ખબર પડી કે તમારું કાઇનેસ્થેટિક સ્કિલ સાથે સાથે વિઝ્યુઅલ, ઓડિટરી, આ બધી વસ્તુ, બધી સેન્સનો ઉપયોગ થાય, નોટ્સથી તમને ડેપ્થ આવે, એ નોટ્સ પાછા તમે ઘરે જઈને ફરીથી બનાવો, એમાં તમે મેમરી ટેકનિક વાપરો, કલર કોડિંગ વાપરો. નોટ્સની બધી વાતો કરી છે, એ નોટ્સ તમારે ખાસ લેવી જોઈએ, એ આદત દરેક બનાવો. દરેક પાસે પોતાની રિવિઝન માટેની નોટ્સ તૈયાર હોવી જોઈએ, સ્ટાન્ડર્ડ 8નો હોય કે 12th નો હોય. નો યોર પ્રિફર લર્નિંગ સ્ટાઇલ એન્ડ ઇન્ટેલિજન્સ. આપણે વાત કરી હતી ત્રણ લર્નિંગ સ્ટાઇલની, વિઝ્યુઅલ, ઓડિટરી અને કાઇનેસ્થેટિક, જે જોઈને શીખે, સાંભળીને શીખે અને કંઈક લર્નિંગ બાય ડુઈંગ. આમાં તમે કઈ બાબતમાં પાવરફુલ છો એનું ટેસ્ટિંગ આપણે કર્યું હતું, તમને ખબર પડી ગઈ હશે કે તમે કેવા પ્રકારના લર્નર છો. તો તમારી લર્નિંગ ટૂલ કિટમાં 10 પદ્ધતિઓ હોય તો 5-7 પદ્ધતિ તમારી આ પ્રિફર લર્નિંગ સ્ટાઇલની હોવી જોઈએ. સાથે 8 પ્રકારની ઇન્ટેલિજન્સ હોય, એમાંથી કઈ કઈ ઇન્ટેલિજન્સમાં તમે વધારે પાવરફુલ છો, તો એ પ્રમાણેની એની લર્નિંગ સ્ટ્રેટેજીની આપણી જે ચર્ચા થઈ હતી એને તમારે સ્થાન આપવું જોઈએ. 11th, મોડેલ અધર સક્સેસફુલ સ્ટુડન્ટ્સ. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તમારે એવું ક્યાં છે કે તમારે પોતાને જ કેડી કંડારવાની છે, તમારે જે સિદ્ધિ હાંસલ કરવી છે, જે પર્સન્ટેજ લાવવા છે, જે એક્ઝામમાં સફળ થવું છે, એમાં અગાઉના 1-2 વર્ષમાં સફળ થયેલા વિદ્યાર્થીઓ છે એને તમારા રોલ મોડેલ બનાવો. એ કેવી રીતે લેસન કરતા હતા, કેવી રીતે ક્લાસ ભરતા હતા, કેવી રીતે કોઈ પણ સબ્જેક્ટ તૈયારી કરતા હતા, કેવું સ્ટડી મટીરિયલ વાપરતા હતા, હોમવર્ક કઈ રીતે કરતા હતા, એને ઇમિટેટ કરો, એને રોલ મોડેલ બનાવો, એની પાસેથી ગાઈડન્સ લેશો, એ પોતે એક અનુભવ સિદ્ધ માર્ગદર્શન તમને આપી શકશે અને એ પ્રમાણે તમે કામ કરશો તો તમારે કોઈ નવા ખેડાણ કરવા નહીં પડે. કોઈ કરી ચૂક્યું છે એને માત્ર ફોલો કરવાનું રહે. હા, તમારી નીચી પદ્ધતિ જે છે એને પકડી રાખીને એમાં થોડા ઘણા મોડિફિકેશન્સ આવા રોલ મોડેલ દ્વારા કરવાના. 12th, ડોન્ટ વેઇટ અન્ટિલ ધ લાસ્ટ મિનિટ. કોઈ પણ કામ હોય, હોમવર્ક સબમિટ કરવાનું હોય, એસાઇનમેન્ટ કરવાનું હોય કે ટેસ્ટની પ્રિપેરેશન કરવાની હોય, ચાહે ગમે તે કામ હોય કે તમારે રિવિઝન કરવાનું હોય, તો આપણી મોટાભાગની હ્યુમન સાયકોલોજી એવી છે કે આપણે લાસ્ટ મોમેન્ટ સુધી એ બધી વસ્તુ ઢસડતા જતા હોય. જે અનસક્સેસફુલ સ્ટુડન્ટ છે એનામાં તો ખાસ આવી આદત હોય, પાછું ઠેલા કરે, પ્રોકાસ્ટિનેશન, પછી કરશું, પછી કરશું, પછી કરશું, અને છેલ્લે પછી ફટાફટ આડેધડ તૈયારી કરીને ટેસ્ટમાં એ વસ્તુ વોમિટ કરી નાખવાની આવે, કન્સેપ્ચ્યુઅલ ફર્મનેસ નો આવે, ક્લેરિટી નો આવે, કદાચ 5 માર્ક આવી જાય પણ એમાં કદાપિ તમને વિષયની આવડત નહીં આવે, એને કારણે તમને ઇન્ટરેસ્ટ નહીં જાગે
અને એને કારણે તમે હાર્ડવર્ક કરી નહીં શકો અને તમારું માઇન્ડ છે બીજી બાજુ ડાયવર્ટ થશે, કોન્ફિડન્સ પણ લેસ રહેશે. એટલે લાસ્ટ મિનિટ સુધી વેઇટ નહીં કરવાનું. માની લો કે અમે ઇલેવન્થ ટ્વેલ્થની અંદર મોક ટેસ્ટ લેતા હોઈએ, તો આ સન્ડેની મોક ટેસ્ટ હોય એમાં આવતા સન્ડેનું સિલેબસ અમે આપી દીધો હોય, ક્યારેક 15 ડેઝ પછી ઓલ્ટરનેટ સન્ડે મોક ટેસ્ટ હોય, તો આ મોક ટેસ્ટમાં 15 દિવસ પછીનો સિલેબસ અમે આપી દીધો હોય. હવે સ્ટુડન્ટ એવી ફરિયાદ કરે કે ટેસ્ટના આગળના દિવસ સુધી મારું પૂરું નથી થતું, તો તમે એની સાયકોલોજી સમજી શકો કે એને રોજ થોડું થોડું કામ કરવા માંડવું જોઈએ. ટેસ્ટ ભલે થોડી દૂર હોય, એ કામ એ નથી કરી શકતા. આળસ એ મોટો દુશ્મન છે મિત્રો, અને આપણી ઈચ્છાશક્તિ થોડીક નબળી હોવાને કારણે આળસ આવી થઈ જાય અને આપણે કામને પાછું ઠેલા કરીએ, આપણા મનને બીજે લગાવ્યા કરીએ. અને જ્યારે સાવ નજીક આવી જાય કોઈ પણ પડકાર, એ ટેસ્ટનો હોય કે કંઈ સબમિશનનો હોય, એસાઇનમેન્ટ આપવાનું ગમે, ત્યારે પછી આપણે ગમે એમ કરીને ઉથલ પાથલ કરીને પૂરું કરીએ, એને કારણે આપણે તે આપણા ભવિષ્યને નુકસાન કરતા બનીએ છીએ. 13મી, ફાઇન્ડ અ સ્ટડી પાર્ટનર ઓર અ ગ્રુપ. એક કે બે કે ત્રણ સારા એવા મિત્રો તમારા હોવા જોઈએ જેની સાથે તમે સ્ટડીની ડિસ્કશન કરો. તમે એને કંઈક ટોપિક સમજાણો છે એ સમજાવો, એ કંઈક તમને સમજાવે. તમે 5 નવા પ્રશ્નો છે એના ચેન્જ એની સાથે ડિસ્કસ કરો, એ કંઈક 5 પ્રશ્નો તમારી સાથે ડિસ્કસ કરે. ઇફ યુ હેવ એન આઈડિયા એન્ડ ઇફ આઈ હેવ એન આઈડિયા, બટ ઇફ વી એક્સચેન્જ અવર આઈડિયાઝ, વી ઈચ ઓફ અસ વિલ હેવ 2 આઈડિયાઝ. એક મારી પાસે વિચાર છે, એક તમારી પાસે વિચાર છે, આપણે બંને એક્સચેન્જ કરીએ તો એ કોપી થાય છે, કટ નથી થતું. એટલે બે પાસે બે બે આઈડિયા આવે. એટલે ડિસ્કશન, હેલ્ધી ડિસ્કશન, એવા ગ્રુપ સાથે તમારું બધું ચર્ચાઓ થાય અને સાથે ક્યારેક ક્યારેક ભણવાનું થાય ક્લાસમાં કે સ્કૂલમાં હોય ત્યારે આવું કોક તમારે ગ્રુપ, એક કે બે જણનું, બહુ 3-4થી વધારે એનું ગ્રુપ નહીં બનવું જોઈએ. મેન્ટેન હેલ્ધી હેબિટ્સ. એઝ એ સ્ટુડન્ટ ઇટ ઇઝ ઓફન ઇઝી ટુ ગેટ સો ફોકસ્ડ ઓન યોર સ્ટડીઝ દેટ યુ ફરગેટ અબાઉટ ધ અધર એરિયાઝ ઓફ લાઈફ. બેલેન્સ લાઈફ હોવી જોઈએ. ઊંઘ છે, એક્સરસાઇઝ છે, રિફ્રેશમેન્ટ છે અને સ્ટડી છે, પ્લે છે. આ બધી વસ્તુને તમારે, અને હેલ્ધી બધી હેબિટ, કસરત કરવી એ કોઈ પણ વિદ્યાર્થી માટે સૌથી ટોપ ઉપરની આવશ્યકતા છે. દરેકે સમજી લેવું જોઈએ, ભલે એ કસરત તમે બોરિંગ ના કરો, તમે ભલે ગ્રાઉન્ડની અંદર બેડમિન્ટન રમતા હોવ કે કબડ્ડી રમતા હોવ કે વોલીબોલ રમતા હોવ કે કોઈ પણ તમને ગમતી સ્પોર્ટ્સ હોય, નો પ્રોબ્લેમ. કાં વોકિંગ હોય, જોગિંગ હોય, જીમ હોય, જો તમારી એવી એજ હોય ને તમને એલાવ કરતા હોય તો સ્વિમિંગ છે. પણ ફિઝિકલ વર્કઆઉટ આઉટિંગમાં ગમે ત્યાં થાય એ મેક્સિમમ રિક્વાયરમેન્ટ છે. અને સાથે હેલ્ધી ફૂડ લેવાય. હેલ્ધી હેબિટ્સ હશે તો જ સાઉન્ડ માઇન્ડ ઇન અ સાઉન્ડ બોડી, આપણે ફ્રેશ હશું, પોઝિટિવિટી હશે, એક પ્રકારનું એક્સાઇટમેન્ટ હશે, જોય હશે, અને એ આપણને સ્ટડીમાં હેલ્પ કરે એવું આપણે સાયન્ટિફિકલી જોઈ ગયા. નેગેટિવ વિચારો પણ એના કારણે ઓછા આવે. 15th ઇઝ બિલીવ ઇન યોર સેલ્ફ. તમે જે જોઈ, તમને જેટલું આવડે એટલી તમારી પ્રત્યે માન્યતા તમને હોવી જોઈએ. હું એવું નથી કહેતો કે ધારો કે નીટની અંદર ફિઝિક્સમાં તમારે 90-100 જેવા માર્ક આવતા હોય તમે 180નો કોન્ફિડન્સ રાખો, પણ એટલીસ્ટ યાર જેટલું આવડે છે એટલો તો કોન્ફિડન્સ હોવો જોઈએ. ડરને ખોટે ખોટું ઇન્વાઇટ કરીને તમારી જાતને એકદમ લો સ્ટેટમાં ન લાવો. જે કામ કરો છો એ તમે કરી શકો છો, અને એના માટે મથો, થોડુંક મથતા તમને આવડશે. ભલે બાજુવાળાને આવડે એની કરતાં ઓછું આવડે એનો કોઈ વાંધો નથી, પણ જેટલું આવડે એના પ્રપોર્શનમાં એનાથી 20-30% પ્લસ તો તમને આત્મવિશ્વાસ હોવો જોઈએ. મેનેજ યોર સ્ટેટ, તમારું ફિઝિકલ, ઇમોશનલ અને મેન્ટલ, આ ત્રણેય અવસ્થા કેમ મેન્ટેન કરવી એ આપણે વાત થઈ છે. આલ્ફા સ્ટેટ પ્રોસેસ પણ તમને શીખવાડી છે. ક્યારેય પણ ક્લાસ કે ટેસ્ટ તમે આપવા જાઓ ત્યારે તમારે આ તમારી જે મેન્ટલ, ફિઝિકલ અને ઇમોશનલ સ્ટેટ ઓફ માઇન્ડ, આલ્ફા બ્રેઇન વેવ સ્ટેટ, એના માટે જે તમને 2-5 મિનિટની બધી વાતો કરી છે, આને આદતમાં નાખી દો, આ બહુ જરૂરી છે. 17, કન્સિડર ધ કોન્સિક્વન્સીસ ઓફ યોર ડિસિઝન. તમે વિચારો મિત્રો, તમે કંઈ પણ નિર્ણય લો, માની લો કે તમે ટીવી જોવાનો નિર્ણય લો, રખડવાનો નિર્ણય લો, મોબાઈલમાં ગેમ રમવાનો નિર્ણય લો, તમારે એ સમજી લેવું જોઈએ કે તમે અત્યારે જે કાંઈ છો એ તમે 2-5 વર્ષ પહેલાંથી લીધેલા નિર્ણયોના પરિણામ સ્વરૂપ છો. આવતા 5 વર્ષ પછી તમે જે કાંઈ હશો, એ 5 વર્ષ દરમિયાન તમે કેવા કેવા ડિસિઝન લીધા, કેવા મિત્રોને પસંદ કર્યા, કેવી કામગીરી પસંદ કરી, કેવી રીતે ભણવાની સ્ટાઇલ પસંદ કરી, કેવી રીતે જીવવાની સ્ટાઇલ પસંદ કરી, તમે ફિઝિકલી મેન્ટલી ફિટ રહો છો કે નહીં, તમે આ લર્નિંગ સિરીઝમાંથી કેટલી વસ્તુ અપનાવી છે, આ બધા નિર્ણયો તમારા છે. અને તમે જેવા નિર્ણય લેશો એવું તમારું ફ્યુચર
એની પર ડિપેન્ડ કરશે. 18th, યુઝ યોર અવેલેબલ રિસોર્સિસ. તમે સ્કૂલમાં કે કોચિંગમાં ભણતા હો તો ત્યાં ટીચર્સ હોય, કાઉન્સેલર્સ હોય, ફ્રેન્ડ્સ હોય, ઇવન ટેકનોલોજી હોય, લેબોરેટરી હોય, બુક્સ હોય. તમારે જે કોઈ મદદની જરૂર હોય એ મદદ લેવી જોઈએ. કેટલાય બાળકો એવા છે ને ડાઉટ હોય, એ ડાઉટ પૂછતા સંકોચ અનુભવતા હોય છે. આપણી સંસ્થાઓમાં એવું કોઈ વાતાવરણ નથી કે તમે ડાઉટ ન પૂછી શકો. વિદ્યાર્થીને ડાઉટ પૂછવાનો અધિકાર છે, ટીચરે ડાઉટ સોલ્વ કરાવવાની ફરજ છે. હા, ટીચરે શિખામણ દેવાની પણ ફરજ છે. તમે કાંઈ પણ પૂર્વ તૈયારી વગર કોઈ પણ વસ્તુ પૂછવા જાઓ તો ટીચર શીખવાડી દે, પણ તમને કહેતો ખરા જ દે કે બેટા તને આ સૂત્ર તો આવડવું જોઈએ, તું હવે આ ધોરણમાં આવ્યો છો, તું તૈયારી કરીશ. કારણ કે નહીતર શું થશે કે તમે સાવ ડિપેન્ડન્ટ કોઈ ઉપર રહ્યા કરશો. જ્યારે ડાઉટ હોય ત્યારે કોઈકને ધડધડ કાંઈ આપણા ઉપર જવાબદારી લીધા વગર પૂછી બેસીએ તો એ આપણને ફાયદો નહીં કરે. કારણ કે જ્યાં સુધી તમે એકાઉન્ટેબલ નહીં થાઓ, તમે તમારી ડ્યુટી બરાબર નહીં બજાવતા થાઓ, ત્યાં સુધી તમે એક ચોક્કસ પ્રકારની દુનિયાવી સફળતા સુધી નહીં પહોંચી શકો. જરૂરી એ નથી કે તમારે કેટલા ડાઉટ સોલ્વ થાય છે, જરૂરી એ છે કે તમે કેટલા રિસ્પોન્સિબલ છો. જરૂરી એ નથી કે તમને કેટલા ટકા આવે છે, જરૂરી એ છે કે તમે તમારી જવાબદારી જ્યારે જ્યારે આવે છે ત્યારે પીછેહટ કરો છો કે એને હસતા મુખે સ્વીકારી એ પડકાર ઝીલી અને એની સામે ફાઇટ આપો છો. એટલે તમારા તરફથી મહેનત થવી જરૂરી છે. ટીચર્સ અમારા ખડે પગે હાજર જ હોય છે, ગમે ત્યારે તમે એનો રિસોર્સિસનો ઉપયોગ કરો. એ શિક્ષકોને ગમશે પણ ખરું, અને તમે એવા સ્વભાવવાળા હશો તો તમારા અંદર કોઈ પ્રકારના ડાઉટ્સ રહેશે નહીં. 19th, સેલિબ્રેટ ઓલ સક્સેસ. એક ધાર તમે ભણ કર્યા કરો એમ નહીં, તમારી નાની નાની સક્સેસ નહીં તો તમારે એક સાદી એક મિનિટમાં તે એન્જોય કરી લેવી જોઈએ. દિવસમાં 4-5 વખત તમે કોઈ કામ પૂરા કર્યા હોય ને એને એન્જોય કરો. ભલે ને એક સાદી આળસ મળીને કે થોડુંક ગીત ગાઈને કે 2-5 મિનિટ કોઈ સાથે ફોન પર વાત કરીને કે ફેમિલી મેમ્બર સાથે 5-10 મિનિટ ટાઈમ પાસ કરીને કે થોડું ટીવી જોઈને કે ગમે એ રીતે, પણ તમારી સક્સેસને એન્જોય કરવાનું રાખો. એક ધારું મોનોટોનસ ભણ્યા કરવાથી મોટિવેશન થોડું ડાઉન થાય. અને 20, આસ્ક યોર સેલ્ફ ધ ઓલ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ઓલ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કયો? વોટ ઇઝ ધ મોસ્ટ વેલ્યુએબલ યુઝ ઓફ માય ટાઈમ રાઇટ નાઉ ધીસ મોમેન્ટ? મોસ્ટ વેલ્યુએબલ યુઝ ઓફ માય ટાઈમ એ કયો છે? તમે ધારો કે અત્યારે 12th ભણતા હો તો અત્યારે તમારો મોસ્ટ વેલ્યુએબલ ટાઈમ કયો છે? તો કે મારે બસ મારા ટાઈમ ટેબલને ફોલો કરીને ભણવું જોઈએ, રિવિઝન કરવું જોઈએ, એસાઇનમેન્ટ બનાવવા જોઈએ, નોટ બનાવવી જોઈએ, લેક્ચરો જોવા જોઈએ. દરેક એક્ટિવિટી તમે કરો, તમારો ટાઈમ ટૂંકમાં તમે પાસ કરો ત્યારે તમારે એ મનની અંદર બેક ઓફ ધ માઇન્ડ એ પૂછવું જોઈએ તમારી જાતને કે અત્યારે હું આ ટાઈમ જે ક્રિયાને આપી રહ્યો છું એ મારા માટે બેસ્ટ છે કે હજી આનાથી સારું કામ હું કરી શકું એમ છું. મિત્રો, તમે વિદ્યાર્થી કાળમાં એક પ્રગતિના પંથે છો. પ્રગતિના પંથે હોવ ત્યાં સુધી તમને હજી કોઈ એચિવમેન્ટ ન મળ્યું હોય, તમે એચિવમેન્ટની પાછળ એક સંઘર્ષ કરી રહ્યા હો, એવા વખતે બિનજરૂરી સમય બગાડો અથવા તો ઓછા અગત્યના કામમાં સમય બગાડો એ તમને પાલવે નહીં, પોસાય નહીં. કોઈ માણસ 50 વર્ષે સેટલ થઈ ગયો હોય ત્યારે એ અમથે અમથો ટાઈમ પાસ કરે, કોઈ વજહ વગર ટાઈમ પાસ કરે, એ તે એના જીવનનો એક ધ્યેય હોય એ વખતે. પણ તમારો અત્યારે ધ્યેય એ હોવું જોઈએ કે તમારે આગળ વધવું છે, મેક્સિમમ નોલેજ મેળવવું છે, મેક્સિમમ સ્કિલ મેળવવી છે, જેથી કરીને તમે સમાજમાં જાઓ તો તમારી લોકો વેલ્યુ કરે. તમે એક નોકરી ઇચ્છતા હોય તો તમારી સામે 5 નોકરીના એપોઇન્ટમેન્ટ લેટર અવેલેબલ હોય. તમે 1000નો પગાર વધારો માગતો હોય તો 5 જણા તમને 5000નો પગારનો વધારો આપવા માટે તૈયાર હોય. આવી રીતે તમે તમારી જાતને સક્ષમ બનાવવા તરફની યાત્રામાં અત્યારે જીવી રહ્યા છો વિદ્યાર્થી કાળમાં, ત્યારે તમારે એક ઓલવેજ વિચાર કરવો જોઈએ કે અત્યારે હું જે કામ કરું છું એનું મારા માટે મહત્વ કેટલું છે. જો ન હોય મહત્વ અથવા તો ઓછું હોય તો વધારે મહત્વવાળા કામોને તમારે પ્રાયોરિટી આપવી જોઈએ. આ 20 ટિપ્સ મેં તમને આપી, એ એક્સ્ટ્રા થોડી આવી પણ ગયેલી. હવે અત્યાર સુધી જેટલું આપણે કરી ગયા એ બાબત લાસ્ટ તમને ટિપ હું આપી દઉં કે આ જે લેક્ચરો આપણા 10 હેલ્યા આ સિરીઝ એને તમે યુઝ કરજો. આ છેલ્લી ટિપ તમને મેં આપી. હવે આપણે આગળ વધીએ. પહેલેથી છેલ્લે સુધી જેટલી બાબતો છે એક પછી એક થોડી થોડી હું કહી દઉં એટલે આપણું આ અંતિમ ચરણ છે એ પૂર્ણતા સુધી પહોંચે. પહેલાં તો ફાસ્ટ એટલે ફિયર, એન્ઝાયટી, સ્ટ્રેસ અને થ્રેટ, એમાં આપણું માઇન્ડ ચાલે નહીં, બ્લેન્ક થઈ જાય. એના અગેન્સ્ટમાં
Positive emotions, fun, joy, excitement are important for both learning and memory. मनवा माटे अरे memory माटे joyfulness, आनंदमा रहो, excited, थोड़क रमत रमत मा भनुं, एक खूब अगत्यनु छे. We create stronger and more permanent memories when we store the information using all of our senses. अपनी त्रणे त्रण सेंस नो उपयोग थाय तो memory वधारे permanent रहे. એટલે જોવાનું, સાંભળવાનું અને કંઈક પ્રવૃત્તિ કરવાની, આ ત્રણેય સ્ટાઇલ તમારે મેક્સિમમ વાપરવી જોઈએ. ધ આલ્ફા બ્રેન વેવ સ્ટેટ ઇઝ ધ ઓપ્ટિમમ બ્રેન વેવ સ્ટેટ ટુ બી ઇન ફોર લર્નિંગ. આલ્ફા બ્રેન વેવ સ્ટેટમાં કેમ જવું એની વાત થઈ હતી, આ હું દર વખતે રિપીટ કર્યા કરું છું. ધ ફાઇવ સ્ટેપ્સ ઓફ એક્સેલરેટેડ લર્નિંગ કેન બી રિમેમ્બર્ડ વિથ ધ એક્રોનિમ પેસર. પ્રિપેર યોર સ્ટેટ, એક્વાયર ધ નોલેજ, સિમેન્ટ ધ નોલેજ, એમ્બ્રેસ એન્ડ એક્ઝામિન, રિવ્યુ રિવોર્ડ. We can double our learning by spending just 5 to 10 minutes preparing your state. Alpha brainwave state is the optimal brainwave state. Bigger your why, the easier your how. તમે કોઈ પણ લેક્ચર એટેન્ડ કરતા હો તો આનું મારામાં શું મહત્વ છે એ તમે પહેલાં પીછાણો તો તમે કેવી રીતે કામ કરવું એનો રસ્તો ઓટોમેટિક થઈ જશે. Where you study can have a significant effect on how well you learn. એટલે તમારી સ્પેસ જે સારી રીતે ડિઝાઇન કરેલી હોવી જોઈએ, સારી રીતે સજાવેલી હોવી જોઈએ, એમાં આપણે જે વાત થઈ એ બધા પાસાઓને તમે અમલમાં મૂકેલા હોવા જોઈએ. સ્ટાર્ટિંગ વિથ ધ બિગ પિક્ચર મેક્સ અ લર્નિંગ પ્રોસેસ મોર એફિશિયન્ટ એન્ડ ઇન્ક્રીઝિસ રિકોલ. બિગ પિક્ચર તમારા, ધારો કે તમે ક્લાસ શરૂ થાય એ પહેલાં આખા મટીરિયલ જોઈ લો, તમારા માઇન્ડની અંદર એક બિગ પિક્ચર હોય કે આ ચેપ્ટરની અંદર કઈ વસ્તુ આવે છે, અને પછી એ જ્યારે આવતી જાય એમ એમ તમારો માઇન્ડ ઓટોમેટિક એને ગોઠવતું જાય, કારણ કે એના માઇન્ડની અંદર એક વિશાળ ચિત્ર ક્લિયર છે, બિગ પિક્ચર. ઇન્કોર્પોરેટિંગ મલ્ટિપલ લર્નિંગ મોડાલિટીઝ, વિઝ્યુઅલ, ઓડિટરી અને કાઇનેસ્થેટિક ઇન ટુ એવરી સ્ટડી સેશન વિલ ડીપન યોર લર્નિંગ એન્ડ ઇન્ક્રીઝ રિકોલ. લર્નિંગ પણ ડીપ થશે અને જ્યારે મેમરીની જરૂર પડે ત્યારે તમે રિકોલ પણ ઝડપથી કરી શકશો, જો તમે ત્રણે ત્રણ તમારા સેન્સીસ, ઇન્દ્રિયો, જોવું, સાંભળવું અને કંઈક કરીને ભણવું એનો ઉપયોગ કર્યો હશે તો. Everyone learns differently. દરેક વ્યક્તિ છે એ ફિંગરપ્રિન્ટ જેટલું અલગ રીતે ભણતું હોય છે. તો તમારી પોતાની પર્સનલ લર્નિંગ ટૂલ કિટ આ 10-10 લેક્ચર પરથી તમારે બે પાના ભરીને બનાવવું જોઈએ કે તમારામાં આવી આવી આદતો તમારે નાખવાની છે. Deliberately connecting new information to old information creates association and enhances memory. હાથે કરીને જૂના કોઈ કન્સેપ્ટ, જૂની કોઈ યાદ હોય એની સાથે નવી યાદને તમે લિંક કરો તો જૂનાને આધારે નવી વસ્તુ છે એ તમે ઝડપથી લાંબા ગાળા માટે યાદ કરી શકો અને રિકોલ પણ કરી શકો. ધ મોર સેન્સીસ યુઝ બાય લર્નિંગ ધ સ્ટ્રોંગર ધ મેમરી વિલ બી. જેટલી મેક્સિમમ સેન્સીસ, ત્રણે ત્રણ બને તો અથવા બે, એનો ઉપયોગ કરશો એમ મેમરી વધારે સ્ટ્રોંગ થશે. વી ટેન્ડ ટુ રિમેમ્બર ઇન્ફોર્મેશન દેટ સ્ટેન્ડ આઉટ ફ્રોમ ધ રેસ્ટ. એટલે નોટ બનાવો ત્યારે ધ્યાન રાખો કે જે યાદ રાખવા જેવી વસ્તુ બોક્સ થાય, હાઇલાઇટ થાય, અલગ કલરમાં હોય, થોડાક મોટા અક્ષર હોય. Multitasking does not exist. એટલે એક સમયે એક જ કામ થવું જોઈએ. તમે મ્યુઝિક બેકગ્રાઉન્ડમાં સાંભળો તો એ લિરિક્સ વગરનું હોય તો જ કામનું, જો લિરિક્સવાળું મ્યુઝિક હશે તો તમે એમ માનતા હશો કે હું હોમવર્કે કરું છું, ટીવી જોઉં છું, હોમવર્કે કરું છું, મ્યુઝિકે સાંભળું છું. એ આપણું મગજ ક્યારેય બે કામ એટ એ ટાઈમ કરતું નથી. વારંવાર બ્રેકને કારણે ડિસ્ટ્રેક્શન આવે, મેમરીનું સિમેન્ટિંગ સરખું ના થાય. એટલે દરેક વિદ્યાર્થી એ તો બંધ જ કરશે. સ્લીપ લોસ ક્રિપલ્સ થિંકિંગ. તમારું થિંકિંગ છે એ નબળું કરે છે, લોંગ ટર્મ મેમરી નહીં નબળી કરે છે. એટલે ઊંઘ પૂરેપૂરી દરેક વિદ્યાર્થીએ લેવી જરૂરી છે. વેન યુ એક્ઝામિન યોર નોલેજ મેક શ્યોર ટુ હેવ ફન એન્ડ ઇન્કોર્પોરેટ એક્સેલરેટેડ લર્નિંગ ટેકનિક્સ. આ બધી જે છે એ એક્સેલરેટેડ લર્નિંગ ટેકનિક છે, તમારું લર્નિંગ વધારે ફાસ્ટ થાય માટેનું છે. તો એમાં ફન મતલબ ભણવામાં કંઈક તમને જોયફુલનેસ આવે, આનંદ આવે એવા પાસાઓ છે તમારે એડ કરવા જોઈએ. પ્રેક્ટિસ ઇઝ મેક પરમેનન્ટ. પણ પ્રેક્ટિસ સાચી હોય તો સાચી વસ્તુ પરમેનન્ટ થાય, પ્રેક્ટિસ જ ખોટી થઈ તો ખોટી વસ્તુ પરમેનન્ટ થાય. એટલે સાચી વસ્તુની પૂરતા પ્રમાણમાં સાચી રીતે પ્રેક્ટિસ થવી જોઈએ. યોર પર્સનલ લર્નિંગ સ્ટાઇલ ઇઝ એન યુનિક એઝ યોર ફિંગરપ્રિન્ટ. એટલે તમારી પોતાની પર્સનલ લર્નિંગ સ્ટાઇલ બનાવો, એને રિપીટ પણ કરો. સેલિબ્રેટ ઇમિજિએટલી આફ્ટર એન એકમ્પ્લિશમેન્ટ. તમે કોઈ કામ પૂરું કર્યું, ટેસ્ટ આપીએ, કંઈક રિઝલ્ટ આવ્યું, એને સેલિબ્રેટ કરો. એ પછી તે નવું કામ છે એ શરૂ કરો. Your notes are perhaps your greatest single tool for success in any class. Everyone should take notes during class. Notes levi joiye pachi ghare thi phari thi sara rite tamne game e rite tamne game eva color coding thi
અને તમને ગમે એવા માઇન્ડ મેપ સાથે તમારી નોટ્સ બનાવવી જોઈએ. સિમ્પલી યુઝિંગ યોર ફિંગર એઝ અ વિઝ્યુઅલ ગાઈડ કેન ડબલ યોર રીડિંગ સ્પીડ. રીડિંગ વખતે કોઈ આંગળી તમારી આમ ફરતી હોવી જોઈએ, આટલામાં તમારું વાંચવાની સ્પીડ છે એ ડબલ થઈ જાય. મેક શ્યોર દેટ યોર ગોલ્સ આર સ્માર્ટ. તમે જે ધ્યેય રાખો એ સ્પેસિફિક ચોક્કસ હોવા જોઈએ, માપી શકાય એવા હોવા જોઈએ, આપણે એટેઇન કરી શકીએ એની નજીકના થોડા પ્લસ હોવા જોઈએ, આપણા માટે પ્રસ્તુત હોવા જોઈએ અને ટાઈમ બાઉન્ડ હોવા જોઈએ. સ્માર્ટ ગોલની વાત થઈ હતી. ઓલમોસ્ટ એની ગોલ કેન બી અચીવડ વિથ કન્સિસ્ટન્ટ ડેઇલી એફર્ટ. લગભગ તમે કોઈ પણ રિઝનેબલ ગોલ રાખો તો એક ધારું ડેઇલી તમે એફર્ટ કરો તો અચીવ થઈ શકે, ઢીલું નહીં મૂકવાનું. ઓલ ટાસ્ક આર નોટ ક્રિએટેડ ઇક્વલી. બધા કામોનું સરખું મહત્વ ન હોય. હાઈ વેલ્યુ ટાસ્ક 20%, એનાથી તમને 80% રિઝલ્ટ મળતું હોય. એટલે એવા કામો તમારા માઇન્ડની અંદર હોવા જોઈએ અને પાવર અવર્સ દરમિયાન તમારે કરવા જોઈએ શક્ય હોય ત્યાં સુધી. Ask yourself the all important question, what is the most valuable use of my time right now? આ question તમારે પૂછવો જોઈએ કે right now મારા માટે valuable task કયું છે, valuable use શું છે તમારા time. What we eat has a tremendous impact on our brain and how well it functions. મેં તમને આખે આખો ખોરાકમાં કઈ કઈ વસ્તુ તમારે ઇન્ક્લુડ કરવી જોઈએ, મગજની એક સક્ષમતાને આપણે એક્સપ્લોઇટ કરવી હોય તો એ વાત કરી હતી. એને તમે ખાસ ધ્યાનમાં લઈ અને તમારા ખોરાકને થોડો મોડિફાઈ કરજો. ધ હેપીયર વી આર, ધ મોર સક્સેસફુલ વી આર ઇન ઓલ એરિયાઝ ઓફ લાઈફ. યુઝ પ્રૂવન ટેકનિક્સ ટુ ઇન્ક્રીઝ યોર હેપીનેસ. અંત માનવ જીવન શું પરસ્યુટ કરે છે? હેપીનેસ. આપણે કંઈ પણ કરવું છે, માની લો કે તમારે આગળ વધવું છે, કંઈક એક સારા એન્જિનિયર બનવું છે, ડૉક્ટર બનવું છે, ઓફિસર બનવું છે, બિઝનેસમેન બનવું છે, જે તમારે બનવું, તો આપણે વાત થઈ હતી ધ્યેય કેવું હોવું જોઈએ. નોબલ. નોબલ મીન્સ કે હું ડૉક્ટર બનીશ તો સમાજની અંદર આવા પ્રકારની બીમારીઓનો સામનો કેવી રીતે કરાય એના ઉપર સંશોધન કરીને કેટલાય લોકોને આ રોગમાંથી હું મુક્તિ અપાવવામાં એક માધ્યમ બનીશ, એના માટે હું જવાબદાર બનીશ. એન્જિનિયર થઈશ તો આવા આવા સમાજના પ્રશ્નો છે એને હું કોઈ ટેકનોલોજીથી સોલ્વ કરવા માટે મથીશ. ક્યારેય એવું લક્ષ્યાંક નહીં હોવું જોઈએ કે હું આટલા રૂપિયા કમાઈશ. પૈસા કે ભૌતિક તમારી નિજી સ્વાર્થવાળી બાબતો જે છે એ તમારી પાછળ ઢસડાઈને આવે તો જ તમે સાચા અર્થમાં હેપી થઈ શકશો. હેપીનેસ માટે ફિઝિકલ ફિટનેસ ખૂબ જરૂરી છે, લાઈફની રેગ્યુલારિટી ખૂબ જરૂર છે, તમારી ફૂડની હેબિટ સારી હોવી જરૂરી છે, તમારો નેચર છે એ પ્યોર હોવો જોઈએ, કોઈના પ્રત્યે રાગ દ્વેષ ઈર્ષા ક્રોધ એવી નેગેટિવ લાગણી નહીં રાખવી જોઈએ, હદબારનું સ્વાર્થી નહીં થવું જોઈએ. માતા પિતાને પણ મારી રિક્વેસ્ટ છે કે બાળકોને ઘરની અંદર વાતાવરણ એકદમ સ્વાર્થી નહીં શીખવું. ક્યારેય એવા પ્રકારના ઉલ્લેખો ઘરમાં ન કર્યા કરો કે દેશ આખો બગડી ગયો છે, સરકારો આખી ખરાબ થઈ ગઈ છે, ભ્રષ્ટાચાર આવો થઈ ગયો છે, ગુનાખોરી વધી ગઈ છે. જે વસ્તુ છે એ સદીઓથી છે, એમાં સારી જે વસ્તુ છે એને જ તે હાઈલાઇટ કરવામાં આવે, સારી બનતી બાબતો છે એની જ ઘરના મેમ્બરની વચ્ચે ચર્ચા કરવામાં આવે. આ હેપીનેસ, જોયફુલનેસ, ફૂલફિલનેસ ફેલાવવા માટે આ એક અગત્યનું પાસું છે. આ આખી સિરીઝમાં મિત્રો તમારો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે રેગ્યુલરલી આ બધી વસ્તુને શાંતિથી સાંભળો છો અને એ તમારા અંદર ઉતારવાની કોશિશ કરો છો. મિત્રો એકચ્યુઅલી આ બધી વસ્તુ ઊભી ક્યાંથી થઈ છે? હું એક એવી બુક લખવા વિચારતો હતો કે વિદ્યાર્થીઓએ કેમ ભણવું એ બાબતમાં બહુ ઓછું કામ થયું છે, અને જે માણસ મોટું થાય ને સીધું ભણાવવા માંડવાનું કામ થાય છે. કેમ ભણવું એ બાબતના કોઈ કોર્સિસ નથી, કોઈ સર્ટિફિકેટ કોર્સ નથી, કોઈ ટ્રેનિંગ નથી. તો એ કરતાં કરતાં મને એમ થયું કે હાલને અત્યારે જ ટાઈમ છે, તો કંઈક વાંચનથી કંઈક અનુભવથી કોઈક બુક્સ બધી જોઈ હોય, ફોરેન ઓથરની બુક, એમાંથી કેટલીક બાબતો આમાંથી ઘણી બધી મેં લીધી છે. એક્સેલરેટેડ લર્નિંગ ટેકનિક્સ, એ બધી વસ્તુનો આ એક અત્યારે સમય છે. તમારી પાસે પણ છે, મારી પાસે હતો, એટલે અમે આ એક સિરીઝ તમને આપી છે. આમાંથી તમે તમારા માટે અનુકૂળ લર્નિંગ સ્ટાઇલ અપનાવશો તો અમારો પ્રયત્ન છે એ લેખે લાગશે એવું હું ઈચ્છીશ, એવું હું દ્રઢપણે માનું પણ છું. અને ચોક્કસપણે તમે બધા મહેનત કરતા જશો, ખૂબ આગળ વધો, તમારા પોતાના પરિવારની સેવા કરો, માતા પિતાની વડીલોની સેવા કરો. તમે એવા હોશિયાર બનો, એવા સ્કિલફુલ બનો કે તમે તમારી પોતાની કમાણીનું કંઈ પણ સાધન હશે એમાંથી અનેક ગણું સમાજને ઓટોમેટિક આપતા હશો. અને જીવનમાં સુખી થવા માટે થઈને
હેપીનેસ ને ફોલો કરો. તમારી પાસે કેટલી ભૌતિક વસ્તુઓ છે એનાથી સુખ નથી આવતું. તમે શું બિલીવ કરો છો એનાથી તમારામાં હેપીનેસ આવે છે. પ્રયત્ન ઓલવેઝ કરવાનો, વધુ ને વધુ પ્રાપ્ત કરવાનો, વધુ ને વધુ પ્રગતિ કરવાનો, વધુ ને વધુ શીખવાનો. પરંતુ જે કંઈ મળી રહ્યું છે એમાં આપણે ખુશી છે એને ગુમાવવાની નહીં, આપણી હેપીનેસ જળવાઈ રહેવી જોઈએ. તમે વિદ્યાર્થી છો, સારા માનવીનું નિર્માણ પણ તમારે કરવાનું છે. એ આપણે કોઈકના ભલા માટે નથી કરવાનું. સારા માનવી આપણે નહીં બનીએ તો આપણે સાચા અર્થમાં સુખી નહીં બની શકીએ. એટલે સતત અમારો બધા શિક્ષકોનો, વિદ્યાપીઠનો પ્રયાસ એ રહે છે કે બાળકો છે એ સારામાં સારી રીતે ભણે, એમના ભણવાની જે પદ્ધતિઓ છે એ વધારે સારી રીતે ડેવલપ થાય, તેઓ મહેનતુ બને, જવાબદાર બને, શિસ્તવાન બને, સંસ્કારી બને અને સમજદાર બને. આવી કોશિશ અમારી છે, આવી સતત અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. આપ સર્વે ખૂબ આનંદથી ભણો અને ખૂબ સુખી થાઓ, ખૂબ પ્રગતિ કરો અને ખૂબ હેપી બનો, એવી શુભકામના સાથે આ સિરીજને હું અહીંયા વિરામ આપું છું. આભાર. થેન્ક યુ.